ધોરણ છ વિષય ગુજરાતી કાવ્ય પંદર ગુજરાત મોરી મોરી અહીં ગુજરાત વિશે ઘણી બધી ખ્યાતનામ વ્યક્તિઓ થઈ ગઈ અને ઘણા બધા સ્થળો પણ જાણીતા છે તો આવા ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ દર્શાવતા અને ઇતિહાસ દર્શાવતા કવિતાની રજૂઆત ઉમાશંકર જોશીએ કરેલી છે ઉમાશંકર જોશીનો જન્મ એકવીસમી જુલાઈ ઓગણીસો ને અગિયારના રોજ થયો હતો અને તેમનું અવસાન ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસો ને રોજ થયું છે ઉમાશંકરનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી તેમનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો છે અને તેમને કેટલાક કાવ્ય સંગ્રહ પણ આપ્યા છે જેનું નામ છે ગંગોત્રી નિશ્ચિત પ્રાચીના મહાપ્રસ્થાન અભિજ્ઞા સપ્તપદી આ બધા એમના કાવ્ય સંગ્રહ છે અને પરંતુ આ જે બધા સંગ્રહો છે હવે એ સમગ્ર કવિતા રૂપે પ્રસિદ્ધ થયા છે ત્યારબાદ એમના વાર્તા સંગ્રહ છે જેનું નામ છે શ્રાવણી મેળો અને જેવા ચરિત્રાત્મક નિબંધો પણ લખ્યા છે અને આ ઉપરાંત એમને વિવેચન અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઘણી બધી સાહિત્યની સેવા કરી છે કારણ કે એમને સાહિત્યમાં ઘણો બધો રસ હતો આ કવિનો ઓગણીસો રામ સુવર્ણચંદ્ર અને ઓગણીસો અડસઠમાં જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને મળેલા છે અને તેઓ સાહિત્યના કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ હતા ઉર્મી કે ભાવની સિદ્ધિ લઈ સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે એને ઉર્મી કાવ્ય કહેવામાં આવે આ કાવ્ય પણ ઉર્મી કાવ્ય જ છે આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે અને ગુજરાતમાં રહેલી ભૂગો ભૌગોલિક વિશિષ્ટતા અને ઇતિહાસની દૃષ્ટિએ ગુજરાત ખૂબ જ આગળ પડતું મોખરે છે તેની વાત આ કવિતામાં કરવામાં આવેલી છે ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગ્રત પણ આ કવિતામાં કર્યો છે અને ગુજરાતી હોવાનું આપણને ગર્વ થાય એવું આ મહિમાગાન કરતું કાવ્ય ઉમાશંકર જોશીએ બનાવેલું છે સૌ પ્રથમ આપણે આ કવિતા આપેલી છે કવિતાનું ગાન કરીશું મળતા મળી ગઈ મોરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે ભારતની બોમ માં જાજેરી ગુજરાત ગુજરાત મોરી મોરી साबरना मरडानि शोणला शृणावती रेवाना मरतनी मर मर धवरावती समन्दना मोतीनी छोडि नवरावती गुजरात मोडी मोरी रे टू कोणे गडरि डर्या पावाने टोडले मा मैया, मया डगले ने डुङ्गरे भर देती हैया गुजरात मोरी, मोरी रे आखनी अमीमिट उमते चरोतरे चोरवाडवा ऊपरे हैया नाहिर पाई हेत भरी नी रे गुजरात मोरी मोरी रे ने मोर ने मेघ मिठे बोलडे नमणी पनिहारी ने भी ने अम्बोले नीर तीर सार सा सुखडु पोडलले ગુજરાત મોરી મોરી રે નર્મદની ગુજરાત દોહલી રે જીવવી ગાંધીની ગુજરાત કપરી જીરવવી એક વાર ગાય કે કેમ કરી ભૂલવી ગુજરાત મોરી મોરી રે भारतनि बोम झाजिरि गुजरात गुजरात मोरी मोरी रे मोरि मोरि गई मोंगेरी गुजरात गुजरात मोरी मोरी रे આ આપેલ કાવ્ય સમગ્ર કવિતામાંથી લેવામાં આવેલું છે એટલે ઉમાશંકર જોશીનો સમગ્ર કવિતા એક કાવ્ય સંગ્રહ છે જેમાંથી આ કવિતા લેવામાં આવેલી છે દરેક વિદ્યાર્થીઓએ આપેલી કવિતાનું આ રીતે ગાન કરવાનું છે ત્યારબાદ નોટબુકમાં એક વખત કવિતા લખવાની છે અને શબ્દ સમજૂતી ત્રણ વાર લખવાની છે હવે આપણે કવિતાની વિસ્તૃતમાં માહિતી મેળવીએ કવિતાની સમજૂતી મેળવીએ મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે ભારતની ભૂમમાં ઝાંઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે મોરી એટલે કે મારી આગળ પડતી મોખરાની ખૂબ પ્રખ્યાત હોય તેવી ગુજરાત મારી મારું રાજ્ય છે આપણને ખબર છે એ રીતે કે ઓગણીસો ને સાહીઠમાં મે મહિનાની પહેલી તારીખે ગુજરાત રાજ્ય એ મહારાષ્ટ્ર સાથે જોડાયેલું હતું એટલે કે એ આખું ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગું થઈને મુંબઈ રાજ્ય હતું પરંતુ પહેલી મે ઓગણીસો ને સાહીઠના રોજ એ મહારાષ્ટ્ર એટલે કે મુંબઈમાંથી આપણને ગુજરાત અલગ રાજ્ય આપવામાં આવ્યું અને એ આ કાવ્ય આપણા ગુજરાત વિષય પર મહિમાગાન કરતું કાવ્ય લખવામાં આવેલું છે એટલે મળતા મળી ગઈ આપણને ખૂબ જ કપરી પરિસ્થિતિમાં ગુજરાત મળેલી છે ઘણા બધા પ્રયત્નો કર્યા બાદ આપણને ગુજરાત મળેલી છે અને એ ગુજરાત પણ આપણી છે અને એ આગળ પડતી છે દરેકે દરેક ક્ષેત્રોમાં આપણું ગુજરાતનું ખૂબ જ મહત્ત્વ છે ભારતના તમામ રાજ્યોમાં સૌથી વિશિષ્ટ જો કોઈ રાજ્ય હોય અને બધી જ રીતે સારામાં સારું હોય તો આપણું ગુજરાત રાજ્ય જ છે સાબરના મરદાની સોણલા સુનાવતી રેવાના અમૃતની મરમર ધવરાવતી સમંદરના મોતીની છોડે નવરાવતી ગુજરાત મોરી મોરી રે સાબરના એટલે કે સાબરમતી નદીના સાબરમતીના મરદાની ભરેલા સ્વપ્ન એટલે કે વીર ગાથાઓ છે તે યાદ કરાવે છે ત્યાર પછી રેવાના અમૃત રેવા એટલે નર્મદા નદી તેનું અમૃત જળ એનો મીઠો અવાજ આપણને ધરાવે છે ગુજરાતનો જે સાગર કિનારો છે એનાથી સમુદ્રના મોજા રૂપી મોટેથી છલકાવીને સૌને નવડાવે છે આ રીતે આપણી ગુજરાત ખૂબ જ વિશિષ્ટ છે ગિરનાર ટૂંકોને ઘઢરી ઈડરિયો પાવાના ટોડલી મહાકાળી મૈયા ડગલેને ડુંગરે ભરી દેતી હૈયા ગુજરાત મોરી મોરી દે એટલે કે આપણા ગુજરાતમાં ગિરનાર પર્વત છે એ ટૂંકો અને ગઢ પણ છે ઈડરિયો પાવાના પાવાગઢની ટોચ પર મહાકાળી મૈયા પણ વાસ કરે છે અને એ મહાકાળી મૈયા આપણા આખા ગુજરાતનું રક્ષણ પણ કરે છે એવા પાવન સ્થળોએ ડગલેને ડુંગરે ભરી હૈયાને ભાવથી ભરી દે એવી મારા

અને હૈયાના હીર એટલે કે પ્રેમ પીવડાવીને સદા હેત વર્ષાવે એવી આપણું રાજ્ય ગુજરાત છે એટલે કે ગુજરાત મારી આવી વિશિષ્ટતા ધરાવે છે કોયલને મોરને મેઘ મીઠે બોલડે નમણી પનિહારીને ભીને અંબોલડે નીરતીર સારસા સુખડુબી જોડલે કોયલ અને મોર સા મીઠા ટોંકા કરે છે એટલે કે જ્યાં જે રાજ્યમાં કોયલ અને મોરના મીઠા ટૂંકા સાંભળવા મળે છે નમણી પણીહારી એટલે કે પાણી ભરવા જતી સ્ત્રી કુએ પાણી ભરવા જતી સ્ત્રીને પણીહારી કહેવામાં આવે તે પોતાના ભીના અંબોલડે અને જળ કાંઠે જ્યાં સારસની સારસ અને સારસી બંને હંમેશા એકસાથે જોવા મળે જો આ બેમાંથી કોઈ એકનું મૃત્યુ થાય તો બીજું પણ એ એની યાદમાં મૃત્યુ પામી જાય છે એટલે કે સારસ અને સારસની જોડી ખૂબ જ અજોડ છે જેમ સુખમાં ડૂબેલી જોડીઓ જોવા મળતી હોય એ ગુજરાત મારી છે કે ગુજરાતમાં જ આ સારસનું જોડું આપણને જોવા મળે છે નર્મદની ગુજરાત દોહલી રે જીવવી ગાંધીની ગુજરાત કપરી જીરવવી એકવાર ગાય કે કેમ કરી ભૂલવી ગુજરાત મોરી મોરી રે આ જે ગુજરાત છે તે કવિ નર્મદની ગુજરાત છે જેના જમાનામાં જીવન જીવવું પણ મુશ્કેલ હતું આ મહાત્મા ગાંધીજીની ગુજરાત છે કે એમને પણ ખૂબ કપરી પરિસ્થિતિ એમને આ ગુજરાતમાં જોઈ છે અને ત્યાર પછી આવા સરસ ગુજરાતનું નિર્માણ કર્યું છે એકવાર જેના ગુણગાણ ગાઈ અને બીજી વાર આપણને ભૂલી ના જવાય એવી આપણી ગુજરાત છે એટલે ગુજરાત મોરી મોરી લે ગુજરાત મારી છે ભારતની ભૂમમાં ઝાંઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી એટલે કે આખા ભારત દેશમાં આપણું ગુજરાત રાજ્ય એ અલગ વિશેષતા ધરાવે છે એ ગુજરાતી આપણે પણ એક ગુજરાતી છે એનો પણ આપણને અભિમાન હોવું જોઈએ એ ગુજરાત મારું છે આ મોંઘેરી ગુજરાત આપણને ખૂબ પ્રયત્નો કપરી પરિસ્થિતિ કેટલા બધા કષ્ટો કર્યા ત્યાર પછી આપણને મળેલી છે એવી આ ગુજરાત મારી છે દરેક વિદ્યાર્થીઓએ આપેલ કાવ્ય એકવાર નોટમાં લખવું અને ત્યારબાદ તેના શબ્દ સમજૂતી ત્રણ વાર નોટમાં લખવાની છે એકવાર કવિતા લખવાની છે અને એકવાર શબ્દ સમજૂતી લખવી હવે પછીના વિડીયોમાં પાઠ ચૌદની ભાષા સજ્જતાનો વિડીયો મૂકવામાં આવશે એ ભાષા સજ્જતા તમામે તમામ જે પણ પીડીએફ આપેલી છે તમામ ભાષા સજ્જતા તમારે નોટમાં લખવાની રહેશે અને ત્યાર પછીના વિડીયોમાં તમને પંદરમાં પાઠના પ્રશ્નના જવાબ લખવામાં આવશે એટલે આજે દરેક વિદ્યાર્થીઓએ કવિતા અને આ કવિતાની શબ્દ સમજૂતી ત્રણ વાર લખવાની છે થેન્ક યુ